લેસન ફોર આપણે જોતા હતા ને, કૂતરા સસલા પાછળ કૂતરું. હા સર, હા સર. ઓકે, લેસન ફોર સસલા પાછળ કૂતરું. ઓકે, લેસન થ્રી હું પતંગિયું મારા પિલ્લોનું, જે મેં તમને સમજાવી દીધું છે અને તમારે બુક્સમાં પણ લખાઈ ગયું હશે. ઓકે, લેસન ફોર સસલાની પાછળ કૂતરો, કે કૂતરાની પાછળ સસલું, શું આવશે ઝહરા? સસલાની અચ્છા, તો એવું બને કોઈ વાર કે કૂતરા પાછળ સસલું ઉડે કે નહીં? પાછળ ન બને. કેમ ન બને? કેમ ન બને? બને ને, તો સસલું બહુ જ વધારે ફાસ્ટ ફાસ્ટ દોડે એટલે પકડાય નહીં કોઈ દિવસ. તો એવું બને માણસ પાછળ કૂતરું. હા, એવું તો બને ને. અચ્છા, ક્યારે તો માણસ પાછળ કૂતરું? બરાબર હા, આપણે કૂતરાનું નામ લઈએ, હે, જઈએ કૂતરું. કૂતરું ચૂપચાપ સૂતું હોય અને આપણે કૂતરાની પાછળથી, એની બાજુમાંથી નીકળીએ અને કૂતરાની સળી કરીએ, તો કૂતરું શું કરે આપણને? આપણની પાછળ આપણે આગળ ભાગવા કરે, માંડે. આપણી પાછળ ભાગે, આપણને બટકું ભરી જાય, એવું કરે ને? તો ઘણી વાર એવું થાય, હું છે ને કનિષ્ઠને ટ્યુશન માં લઈને આવતો હોય ને, તો કૂતરા બેઠ્યા હોય, તો અચાનક મારી ગાડીમાં કઈક અવાજ આવે ને, તો કૂતરું દોડે દોડે દોડે, એવું દોડે એવું દોડે કે વાત પૂછો માં, એવું દોડે. પછી હવે જો ગાડી ઊભી રાખીએ, હા ગાડી ઊભી રાખીએ તો શું થાય? મે બી ગાડી ઊભી રાખીએ તો શું થાય? મટકું ભરી જાય, બટકો ભરી જાય, ભરી જાય. ઠીક અને ગાડી ફાસમ ફાસ ચલાવી અને સામેથી બીજી કઈ ગાડી આવતી હોય તો શું થાય? એક્સિડન્ટ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય તો વાગવાનું તો બે બાજુ થી છે, આમ જશું તો કૂતરું કરડશે અને આમ જશે તો આપણને વાગી જશે. તો હંમેશા આપણે કોઈની મસ્તી કરવી ન જોઈએ, બરોબર ને? તો અહીંયા સસલાની પાછળ કૂતરું. ઓકે, ચાલો ગાઈ ગીતડું, સરસ મજાનું ગીતડું છે, થોડું રિવિઝન કરી લઈએ. હું ગાઈ લઉં પછી હું કહું છું એ ગાશે. ઓકે, ઝહરા કેશવાણી પછી ગાશે. ઓકે, જૂતા જીના દા ઓકે. કેશવાણી ઝહરા બાદ માં. જૂતા જીના દા તર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારંવાર એની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તેને સુધારી, જૂના જૂતા જીના દાખ. ઓકે ઓકે, કેશવાણી ઝહરા. હા સર, ચાલો ગાઈ ગીધું. જૂતા જીના દાદ કર માપો જરાક નાડી, બીમાર મારું ચપ્પલ દવા કરો ને સારી, મને ડંકે વારંવાર તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. ઓકે, ઝહરા પઠાણ, પઠાણ ઝહરા. યસ સર. પાછો જૂતાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચપ્પલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે વાર તેની ટેવ થારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. સખીના ભીમાણી, ઈચ્છા ભોર. ઓકે, જૂતાજીના ડાક્ટર વાંચો. ગાય ગીતડું. જૂતાજી ના ડાક્ટર માપો જરા નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંકે વારે વાર તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. બહુ સરસ.
बलोच, यस मिर्जा। हाँ सर। एक्सलेंट छात्र। पिताजी नवाब। ओके सर। सर एक काम करूं, पहले वाची लो पछी थोड़ा एक्सप्लेन आखू करूं। वाची ले अने पछी एक्सलेंट। ओके टाइम में तैयार रह जानी पछी। हाँ छूताजी ना डॉक्टर माँ पूछो रखना दी बीमार मारू चंपल दवा करो ने सारी मने दम के बारे वा तेनी तेरु नखारी। थैंक यू करे तमने आपो मने आपो तमे सुधारी। बहुत सरस। ओके करो एक्सप्लेन। मैं सर मैं एक्सप्लेन करना था। या एम के छे के झूला जी ना डॉक्टर तमे तो मारो चप्पल बीमार छे तो तमे तो जूता एटले बीमार शू? कोने जूता एटले शू? अने दवा सारी करवा ने। मने छे ने वारे वारे डंक मारे छे नीचे बहुत खराब छे तमे ने सारू कर देजो तो मैं तमने थैंक यू कहीश। मैं दवा आपी दियो ने एनी। अच्छी। हेलो साइमा, पांच नंबर वाचो। चार लाली पाछड़ कूतरू हाँ चालो गायू कूतरू जूता चीना डॉक्टर माँ पोछा रखनारी बीमार मारू चंपल दवा करो सारी मने दम के वारे वार तेनी टेव नठारी। थैंक यू कहीश तमने आपो तमे सुधारी। एक्सप्लेन करो। छोकरो जूता जीना ए डॉक्टर तमे जरा नाड़ी मापो ने मारू चंपल बहु बीमार थई गयु छे तमे दवा सारी करी दियो ने का मने घड़ी घड़ी डंक मारिया करे छे तेनी टेव नठारी एटले एनी जे आदत छे आई नथी सारी। हूँ तमने थैंक यू कहीश तमे मने आ सुधारीने आपी दियो। ओके बहुत सरस। अच्छी बात से नींदा राजानी। ओके सर। नींदा जूता जीना डॉक्टर मापो जरा नाड़ी बीमार मारू चंबल दवा करो ने सारी करो ने सारी। मने डंखे वारे वारे तेनी टेव नठारी। थैंक यू कहीश तमने आपो तमे सुधारी। बहुत सरस। भोजानी अक्षा। पटेल नाहिया। नाहिया नाहिया। तंजीम सर यस बच। पाँच चार सखला ने पाचड़ कूतरू चालो गाइए दीकरू जूता जी ना जा माँ पूछा नाती दी मर चाहूं नेता जाते ये नेता आपो तमे सुधारी। एक्सप्लेन करो। एहा जूता जी ना डॉक्टर मापो जरा ना दी जूता जी कैसे ना बूट ना जूता एक ना बूट ना डॉक्टर से डॉक्टर से ना चप्पल नाम एनी कुछ के मैं जब मापो जरा ऐसा जनता
મને વારે વારે ડંખ છે એની સેવ નથી સારી, આદત નથી સારી. તો કહી તમે આપ સુધારી, એટલે કે તમે મને સુધારી આપશો ને હું થેન્ક યુ કહીશ. બહુ સરસ. ચલો સાઈમા, આ ચિત્ર સાના સાના છે મને તમે બોલીને સમજાવો. સાઈમા, હા સર. પેલું ચિત્ર સાનું છે, બીજું સાનું છે, ત્રીજું સાનું છે? સર મુકો સર મુકો સર યસ, મુકો સાઈમાને કીધું છે. સર મુકો બલેચ વિઝા. સાઈમા જોડે વાત કરી છે મેં. સર જવાબ ના આપ. ઓકે ઇન્શા. ઓકે, પહેલું પિક્ચર બાર માસીનું છે, બીજું પિક્ચર નાકનું છે, ત્રીજું બગલો છે, ચોથું બારી છે, પાંચમું આંખ છે, છઠ્ઠું ઝાડ છે, ઝાડ ઝાડિયા, ધજા ઝાડ, સાતમું ધજા, આઠમું ટિફિન, નવમું ડડો. બહુ સરસ બેટા. કેશવાણી ફાતેમાં, કેશવાણી ફાતેમાં કયા ચિત્ર છે? તો પહેલું બારમાસી, બીજું પઠાણ ઝહેરા, પઠાણ ઝહેરા તેનું ચિત્ર છે બેટા. બારમાસી, બીજું નાક, ત્રીજું બગલો, ચોથું દાળી, પાંચમું આંખ, સાતમું ઝાડ, આઠમું ધજા, નવમું ટિફિન, દસમું દડો. બહુ સરસ. ઓકે ચલો, બલોચ, મિર્ઝા બલોચ. સર હું ગાવ કેશવાની ફાતેમાં. ઓકે સ્ટાર્ટ, કેશવાની ફાતેમાં. મારા આંગળાથી હરણ બન જાય, ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતો જાય. આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ, મારા આંગળામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. મારા આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ, મારા આંગળામાંથી માછલી બની જાય, પાણીમાં બે સરસર તરતી ઉપર નીચે જાય. મારા આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ, આંગળાથી પેન્સિલ પકડું ચિત્ર સરસ દોરાય, આંગળાથી પીછી પકડું રંગો નવા ભરાય. ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણ ખણ કરતી આવું ન કરાય. કેશવાની ઝહેરા. હા સર. ગાઓ. મારા આંગળાનું
મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ઠેડતા ઠેકડા મારતો જાય. પછી મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણાથી માછલી બની જાય, પાણીમાં એ સર સર કરતી ઉપર નીચે થાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કારમાં જઈને ખડખડ કરતી આવું ન કરાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી પતંગિયું બની જાય, ઉડતું જાય ફૂલ પર બેસીએ પણ ફૂલ થઈ જાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી પેન્સિલ પકડું ચિત્રો, શું છે સર, ચિત્રો સરસ દોરાય, આંગળી પીછી પકડું રંગો નવા ભરાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ. આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીએ તો એ મારતો જાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી માછલી, મારા આંગણામાંથી માછલી બની જાય, પાણીમાં એ સરસર કરતી ઉપર નીચે થાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, આંગણાથી પેન્સિલ પકડું ચિત્ર સરસ દોરાય, આંગણાથી પીછી પકડું રંગ નવા ભરાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, ક્યારેક મારી આંગળી એ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખરખર કરતી એવું ન કરાય. સર થઈ ગયું. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી માછલી બની જાય, પાણીમાં એ સર સર તરતી ઉપર નીચે થાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણાથી પેન્સિલ પકડું ચિત્ર સરસ દોરાય, આંગળીથી પીછી પકડું રંગ નવા દોરાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખડા ખડા કરતી આવ ન કરાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ.
બહુ સરસ. મીરા બલોચ. હા સર. બોલો. એક્સપ્લેન કર તો સાચું આંગળાનું સાચું. જાદુ પહેલા મારા ગાઈ લે. સાંભળ, આંગળાનું. પહેલા ગાઈ લે હા આખું પોયમ પછી એક્સપ્લેન. ઓકે ઓકે. ઓકે. આંગળાનું જાદુ મારા આંગળાનું જાદુ મારા શાંતિ. આંગળામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય. આંગળાનું જાદુ મારા આંગળાનું જાદુ મારા આંગળામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. આંગળાનું જાદુ મારા આંગળાનું જાદુ મારા આંગળામાંથી માછલી બની જાય, પાણીમાં એ સરસર કરતી ઉપર નીચે થાય. આંગળાનું જાદુ મારા આંગળાનું જાદુ આંગળામાંથી પેન્સિલ પકડું, ચિત્ર સરસ દોરાય. આંગળીથી પીછી પકડું, રંગો નવા ભરાય. આંગળાનું જાદુ મારા આંગળાનું જાદુ, ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય. કાનમાં જઈને ખણખણ કરતી આવું ના કરાય. આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ. બહુ સરસ. એક્સપ્લેન કરો. હા સર. એમ કે છે કે મારા આંગળાનો જાદુ અચ્છા, આંગળા આંગળામાંથી બે સાથે શું હરણ સંબંધ બની જાય, છે? ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતો જાય. એટલે એ હરણ છે ને, એ ઊંચા કાન કરીને ઠેકડા મારતો જાય. પછી મારા આંગળામાંથી પતંગી બની જાય, એના આંગળામાંથી પતંગી બની જાય અને ઉડતો ઉડતો ફૂલ પર બેસે ને તો એ રીતે ફૂલ થઈ જાય. પછી મારા આંગળામાંથી માછલી બની જાય, એટલે મારા આંગળા છે ને એમાંથી માછલી બની જાય. પાણીમાં નાખું ને તો સરસર કરીને તરતી તરે, એટલે ઉપર નીચે તરે. પછી આંગળાથી પેન્સિલ પકડું, ચિત્ર સરસ દોરાય. એટલે મારા આંગળામાંથી પેન્સિલ પકડું ને તો ચિત્ર બહુ સરસ દોરાય, અને પીછી પકડું ને તો રંગ કેવા મસ્ત ના ભરાય. પછી ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, એટલે મારી આંગળી છે ને તોફાની થઈ જાય. ક્યારેક ક્યારેક કાનમાં જઈને ખણખણ કરતી આવું ના કરાય. કાનમાં એ આંગળી નાખે ને તો એ ખણખણ કરે ને, એટલે એવું ના કરાય. બહુ સરસ. બોલો, હવે કોઈને ગાવું છે? ગાવું છે કોઈને? ના સર, મારે તો થઈ ગયું છે. જેની ટર્ન ન આવી હોય એની વાત છે. પછી કે સર મારી ટર્ન નથી આવી, મારી ટર્ન નથી આવી એમ કે છે. તો આગળ સમજાવું. આગળ સમજાવું. હા સર. ઓકે ચલો. તો અહીંયા આંગળાનો જાદુ, આંગળાથી આપણે અનેક પ્રકારના જાદુ કરી શકીએ છીએ. આપણે પડછાયો હોય યા રાત્રે લાઇટમાં આપણે જોઈએ ને તો આપણો પડછાયો પણ કેવો મોટો બતાય. તો પડછાયામાં આપણે આંગળા દ્વારા કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવી શકીએ છીએ. હરણ બનાવી શકીએ છીએ, બટરફ્લાય, પછી આપણે હરણ, માછલી, બટરફ્લાય, અને આપણા આંગળાથી આપણે સરસ મજાનું ડ્રોઈંગ કરી શકીએ છીએ. બરોબર. તો આવી બધી એક્ટિવિટીઝ થાય છે. તો અહીંયા મારા આંગળાનો જાદુ. બરોબર. આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીએ એ તો ઠેકડા મારતું જાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી પતંગિયો બની જાય, ઊંચું ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી માછલી બની જાય,
પાણી માં એ સરસર કરતી ઉપર નીચે થાય મારા આંગળાનો જાદુ. માર આંગળીથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય, આંગળાથી પીછી પકડું રંગો નવા ભરાય મારા આંગળાના જાદુ. ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતું આવું ન કરાય મારા આંગળાનો જાદુ. પ્રકાશ વર્મા. ઓકે, બરોબર છે? હેલો. હા સર, બરાબર. હા સર. અવાજ આવે છે ને? હા સર. ઓકે ઓકે, ચાલો તો આગળ જોઈએ. કૂતરો અને સસલું. કૂતરા પાછળ સસલું કે સસલા પાછળ કૂતરું. અહીંયા કૂતરો અને સસલું છે, બરોબર? તો સરસ મજાની સ્ટોરી, કૂતરા અને સસલું. અહીંયા કૂતરો છે એ સસલાની પાછળ દોરે છે. આવા જાય છે ને બેટા? તાઈમા ઝહેરા. હા સર. હા સર. ઓકે. હા સર. હા. એક સરસ મજાનું મોટું વિશાળ જંગલ હતું. આ જંગલમાં અનેક પ્રકારના પશુ પક્ષી પ્રાણી રહેતા હતા. ત્યાં એક સસલું પણ રહેતું હતું. અહીંયા એક શિકારી છે અને એનું નામ છે હન્ટ્રિક શિકારી. અહીંયા એક શિકારી છે, એનું નામ હન્ટ્રિક છે. તો શિકાર કરવો એ આપણી એક હોબી હોય છે. પહેલાના જમાનામાં તમે જો કે રાજા મહારાજા પોતાના શોખ ખાતર શિકાર કરતા હતા, જંગલમાં જતા અને શિકાર કરતા. એની હોબીઝ હોય છે, અમુક રાજાઓની હોબીઝ હોય છે શિકાર કરવો, એમને ગમતો હોય છે. એટલે અહીંયા એક હન્ટ્રિક નામનો શિકારી છે અને એક સરસ મજાની સ્ટોરી પણ છે, હું તમને બાદમાં કહીશ. ઓકે, તો અહીંયા એક હન્ટ્રિક નામનો શિકારી છે. એને એક વાર જંગલમાં જવાની ઈચ્છા થાય છે અને જંગલમાં એને શિકાર કરવાની ઈચ્છા થાય છે કે હું જંગલમાં જાઉં, કોઈ શિકાર આવે. સોરી. હેલો. હેલો સર, આ તમે એક્સપ્લેન કરી. આઈ નો, થોડું રિવિઝન કરી લઈને આપણે બેઠા, મને ખબર છે, બાકી લખવાનું હમણાં શરૂ કરીશું. તો હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા જાય છે. હન્ટ્રિક શિકારીને શિકાર કરવા જવો છે. હવે એના હાથમાં કયો શિકાર આવશે આઈ ડોન્ટ. એ તો જાય છે જંગલમાં શિકાર કરવા. સવારમાંથી શિકાર કરતો 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 બપોર થઈ જાય છે અને એટલો તડકો આવે છે કે વાત પૂછો માં. હન્ટ્રિક શિકારી તો થાકી જાય છે ભાઈ. તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. સવારનો જાય છે, તડકો બી એટલો છે, આમ તો જંગલમાં તડકો ન લાગે પણ આપણે ગરમી થાય. તો કોઈ શિકાર બપોર સુધી તો એના હાથમાં આવ્યું જ નહીં, એટલે ઈ તો થાકીને બેઠી જાય છે આરામ કરવા, સુઈ જાય છે. ત્યાં તો થોડાક દૂર એક્સપ્રેસ ડોગી ઉભો હતો. ત્યાં એનું ધ્યાન એક કૂતરા સામું જાય છે. એક્સપ્રેસ ડોગી એટલે કૂતરો. એ કૂતરાનું નામ એક્સપ્રેસ હતું, એટલે કે બહુ ફાસ્ટ દોડે હો ભાઈ. એક્સપ્રેસ ટ્રેન તમે જોઈ હશે, એક્સપ્રેસ ટ્રેન જોઈ છે તમે? નોન સ્ટોપ કે ઉભી જ ન રહી. હા, એક્સપ્રેસ ટ્રેન જોઈ છે? બલોચ, સાઈમા, મિર્ઝા. હા સર. ઓકે. તો થોડી દૂર એક્સપ્રેસ ડોગી ઉભો હતો, એટલે થોડા આગે એક કૂતરો ઉભો હતો. એ હન્ટ્રિક શિકારી જોતો હતો. કૂતરાને ભૂખ લાગી હતી એટલે આમ તેમ આમ તેમ ફાફા મારે છે, શું કરું શું કરું, શું ખાવું શું ખાવું વગેરે. અચાનક એટલામાં એક ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું ઠેકડા મારતું, ઊંચે નીચે કૂદતું નીકળ્યું. ત્યાં અચાનક ત્યાં એક ફાસ્ટું સસલું નીકળે છે. સસલાનું નામ ફાસ્ટું છે, એક્સપ્રેસ કરતા પણ ફાસ્ટું. ફાસ્ટ ટુ એટલે એનેથી ડબલ. એટલામાં ફાસ્ટ ટુ સસલું ત્યાંથી દોડતું ઉછળતું ગાતું નાચતું
નીકળે છે, ટબક 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 કરતું કરતું નીકળે છે. ત્યાં એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવી ગયું. તે ફાસ્ટ સસલાની પાછળ પાછળ દોડ્યો. એટલે એ કૂતરાને સસલાને મારીને ખાઈ જવું હતું. એના મોઢામાં પાણી આવે છે કે મને તો ભૂખ પણ લાગી છે ને, કેવું સરસ મજાનું સરસ થોડું ફૂલ દૂધ જેવું સસલું છે. તો એને જોઈને એના મોઢામાં પાણી આવે. આપણને જેમ પીઝા બર્ગર હે આવું બધું પાસ્તા મેગી વગેરે સરસ મજાની અવનવી વાનગી જોઈને મોઢામાં પાણી આવે ને, આવે કે ન આવે? યસ આવે કે ન આવે? તો એમ અહીંયા સસલાને પણ કૂતરાને પણ ફાસ્ટું સસલાને જોઈ અને મોમાં પાણી આવે છે. એ કાશ આ સસલું મારી પાસે આવે તો હું એને ખાઈ જાઉં, મને ભૂખ પણ લાગી છે. એટલે એ તો એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી આવ્યું, એ ફાસ્ટું સસલાની પાછળ દોડતું થયું. લેક્ચર ઓવર થાય તો મને કહેજો. ફાસ્ટ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગી તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. મેં તમને આગળ કીધું કે આપણી પાછળ કૂતરું દોડ્યું હોય તો આપણે ઊભા રહી જઈએ છીએ કે ફાસ્ટ દોડીએ છીએ? યસ ઝેહરા, ફાસ્ટ દોડીએ તો આપણે દોડીએ છીએ. શા માટે આપણે દોડીએ છીએ? કૂતરું આપણી પાછળ દોડ્યું હોય તો આપણો જીવ બચાવવા. રાઈટ, બહુ સરસ, વેરી ગુડ. તો આપણે આપણો જીવ બચાવવા માટે ફાસ્ટ દોડીએ છીએ. એવી રીતના અહીંયા સસલું પણ પોતાનો જીવ બચાવવા માટે તણ તોડ મહેનત કરી અને આગળ જાય છે. દોડતું 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 જંગલની બહાર નીકળી જાય છે. પણ હન્ટ્રિક સોરી ફાસ્ટ સસલું બહુ દોડે છે, એક્સપ્રેસ ડોગીના હાથમાં આવતું નથી. આ બધું પહેલો હન્ટ્રિક શિકારી જોતો હતો. કૂતરો તો થાકી ગયો, એક્સપ્રેસ ડોગી તો સાવ થાકીને ટેન થઈ ગયો. ચાલતા ચાલતા ને પાછો પોતાની જગ્યાએ જ આવીને બેઠો. એટલો થાકી, આપણે દોડીએ તો થાકી તો જઈએ ને ભાઈ. તો ભાઈ થાકીને એક્સપ્રેસ ડોગી તો ચાલતો ચાલતો પાછો આવ્યો. હન્ટ્રિક શિકારીએ બધું જોતો હતો. તે જોયું એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે પાછો આવે છે. એટલે ખબર પડી ગઈ કે આ શિકારી આ કૂતરો છે એ શિકાર કરી નથી શક્યો, અને ઓલું ફાસ્ટ સસલું તો ક્યાંનું ક્યાં વયું ગયું હશે. એટલે એ કૂતરાની પાસે જાય છે હન્ટ્રિક શિકારી. હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, હા 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 હા, કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલું પકડી ન શક્યા? પછી એની મજાક ઉડાડે છે. અરે કૂતરા ભાઈ, તમે તો શું યાર, નાના એવા સસલાને પણ પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડ દોડમાં તો ફરક હોય ને, સમજ્યા? તો કૂતરો શું કહે છે, અરે એક્સપ્રેસ સાહેબ, તમે મારી વાત તો સાંભળો, હું એને મારવા માટે દોડતો હતો અને ઈ એનો જીવ બચાવવા માટે દોડતો હતો. તો દોડ દોડમાં તો ફરક હોય ને, આપણી પાછળ કૂતરો પડ્યો હોય, બેબી કાઈ બી પડ્યો હોય તો આપણે દોડીએ શા માટે? મને સરસ આન્સર આપ્યો એક ગર્લ્સે કે આપણો જીવ બચાવવા માટે. તો એ જીવ બચાવવા માટે દોડતો. ઝેહરા હેલો, રાજાની નીદા કોણ?
ओके नीदा स्टार्ट योर स्टोरी वाचो. ओके सर. हंड्रेड शिकारी जंगल में शिकार करवा गयो. बपोरना ताप माते झाड नीचे बैठा बैठा आराम करतो हतो. थोड़ेक दूर एक्सप्रेस दोड़ी उभो रहियो. डॉगी उभो रहियो. डॉगी उभो रहियो. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ પાછળ દોડ્યો. ફાસ્ટું સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હન્ડ્રેડ શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હન્ડ્રેડ શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં ફેર હતો ને. સમજ્યા? સમજ્યા. ઓકે, બહુ સરસ. ચલો સર, હું આને જોઈન કર્યું, મને આવડે છે. હવે નેક્સ્ટ પીરિયડ માં હવે ઓવર થાય છે લેક્ચર. ઓકે ચલો, હવે આપ છે ને આપણે બુધવારથી આ ગુરુવારથી આપણે આ લેસન લખવાનું શરૂ કરશું. લેસન નંબર 3 થર્ડ તમારે ફેરબુક માં લખાઈ ગયું સાઈ માં? બતાવો હલો ફટાફટ બેટા મને. યસ સર, આપે લખાણ. હા સર, થોડું કેટલું લખાણું છે ફાતિમા? બતાવો મને. ઝહરા ફાતિમા જેને લખાઈ ગયું છે, ખાલી મને ફેરબુક બતાવી દો. દેખાડું? નહીં, ગભરાણી બતા.